અને હવે દક્ષિણમાં થતા મેઘતાંડવની વાત કરીશું, કેમ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વચ્ચે અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદીનું જળસ્તર વધતા બીલીમોરાના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા કુંભારવાડ દરગાહ રોડ પર પાણી ભરાઈ ગયા છે. ઘાંચીવાડ મેમણવાડમાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અનેક પરિવારો પાણી વચ્ચે રાત વિતાવવા માટે મજબૂર બની રહ્યા છે. ઘરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની ચિંતામાં પણ વધારો થયો છે. ઘર વખરીને પહોંચી રહ્યું છે નુકસાન. દેસરાના ભાઠા વિસ્તારમાં યુવતીની તબિયત બગડતા બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો આપને જણાવી દઈએ, બીલીમોરામાં નદીના પાણી ઘૂસી જતા કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો. જ્યાં રોડ પર તો ઢીંચણસમાં પાણી છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પાણીમાં તણાતી જોવા મળી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબિકા નદીમાં જળસ્તરમાં વધારો થતા નદી કઈ રીતે લોકો માટે મુશ્કેલી બની રહી છે, નદીના પાણી કઈ રીતે લોકો માટે મુશ્કેલીના પાણી બની રહ્યા છે, અલગ અલગ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અત્યારે અમારે કાલે સાંજે 4:30 વાગ્યાથી પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી. રાત્રે 1:30 વાગ્યા સુધી અમારી દુકાનની અંદર 2 ફૂટ પાણી આવી ગયા હતા અને તમામ આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને હોડી લઈને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી હતું અને જેના માટે બધાને બચાવી લેવામાં આવેલા હતા. અંદર 5 ફૂટ પાણી ઝૂંપડપટ્ટીમાં અંદર ઘૂસી ગયું અને આગળ પાણી ટાંકી છે ત્યાં એ લોકોના ઘરમાં પણ 2 ફૂટ પાણી આવી ગયા હતા. તમામ લોકોને એ બચાવ કાર્ય આવે જ તમામને સ્કૂલમાં લઈ ગયા હતા. બોટ આવેલી હતી, રાતના એ લોકોની કારીગીરી 1 વાગ્યા સુધી ચાલુ હતી. હોડી આવતી હતી, હવે કોની હતી ને ખાવાનું લોકોએ પૂછવા જ નહોતું. એવું નવસારીમાં ગતરોજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે કાવેરી છે એની જળ સપાટી વટાવીને શહેર બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ચૂકી છે. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે. અહીંના જે લોકો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોડી રાત સુધી આ દેસરા વિસ્તારના જે કુંભારવાડ છે, દરગાહ રોડ વિસ્તાર છે, અહીંના 35 થી વધુ ઘરોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બીલીમોરા ફાયરની જે ટીમ છે એના દ્વારા બોટથી આ લોકોનું સ્થળાંતર કરાયું હતું અને હજુ પણ આ વિસ્તારમાં જે પાણી છે એ કમરથી પણ વધુ પાણી અહીં છે અને જે લોકોની સમસ્યા છે એનું સમાધાન નથી થઈ શક્યું, કારણ કે વરસાદ જે છે એ હજુ પણ અહીં અવિરત વરસી રહ્યો છે. આ પાણી ભરાવાનું એક બીજું કારણ પણ છે, જે નજીકમાં જે વાઘરેજ ડેમ બન્યો છે એનો જે પાળો છે એમાંથી પાણીની જે નિકાલ થવો જોઈએ યોગ્ય પ્રમાણમાં એ થતો નથી અને તેના કારણે મુશ્કેલી વધી છે. ત્યારે આ વિસ્તારના લોકો જે છે એ મુશ્કેલીમાં ફસાયા છે અને મેઘો શાંત થાય અને પાણી વહેલા ઉતરે એવી આશા સેવી રહ્યા છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.